સામે આવી રહ્યું છે. અબ્દુલ બાસિતે પાકિસ્તાન ટીવી ચેનલ ઉપર આપ્યું નિવેદન. કલમ 370 મુદ્દે 5 વર્ષ પહેલા જ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. ભાજપ નેતા રામ માધવ સાથેની મુલાકાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જો કે રામ માધવે કાશ્મીર પીઓકે કલમ 370 મુદ્દે આ ચીમકી આપી હતી. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનરનો સ્ફોટક દાવો. અબ્દુલ બાસિતે પાકિસ્તાન ટીવી ચેનલ ઉપર આપ્યું છે આ મહત્વપૂર્ણ નિવેદન. કલમ 370 મુદ્દે 5 વર્ષ પહેલા જ રોડમેપ તૈયાર હતો. જો કે ભાજપ નેતા રામ માધવ સાથેની મુલાકાતનો ઉલ્લેખ પણ કર્યો છે. સાથે રામ માધવે કાશ્મીર પીઓકે કલમ 370 મુદ્દે મહત્વની ચીમકી પણ આપી છે. સપોર્ટ કરકે વિભાજન કે વિરોધ મેં જાના કે લીએ, લેકિન એ લોગ ક્યા ક્યા દોનો સાથ ક્લાપ કરકે લેકે આયા, ટાઈમ નહીં મિલા હમ લોગ કો, વો દેખને કે લીએ, ચિંતન કરને કે લીએ સમય ભી દે દિયા, અપના બગલ મેં રાખ દિયા ગયા ગવર્નમેન્ટ, અપના પોલિટિક્સ કરને કે લીએ વો પોલિટિક્સ કિયા ગવર્નમેન્ટ ને, ઇસીલીએ થોડા કન્ફ્યુઝન તૈયાર હુઆ. લેકિન અદરવાઇઝ કોંગ્રેસ ઠીક હૈ. લેકિન લેકિન આપકો લગ નહીં રહા કે સાંસદો સે ગલતી હુઈ કે ઇસ મામલે પર? નહીં કોંગ્રેસ નહીં 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 એસે મામલા પર તો હમ લોગ કા ટાઈમ મિલતા થા તો હમ લોગ તો અપના અપના બયાન હમ લોગ ડાલતે થે તો, લેકિન તો ડાલને કે લિયે સમય નહીં મિલા. 370 કા સમર્થન કરના ચાહીએ. 370 કા વિરોધ મે કોઈ હૈ નહીં, લેકિન 370 કા સાથ જો રિકન્સ્ટ્રક્શન ઓફ ધી યે હુઆ વો તે વિરોધ હૈ, બહુત વિરોધ હૈ, નહીં હોના ચાહીએ. આ વિભાજન જો ક્યા વો. તો આ સાથે બ્રેકિંગ ન્યૂઝ ની વાત કરીશું. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર નો સ્ફોટક દાવો. અબ્દુલ બાસિતે પાકિસ્તાન ટીવી ચેનલ ઉપર નિવેદન આપ્યું છે. કલમ 370 મુદ્દે 5 વર્ષ પહેલા જ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો તેવું આ પ્રકારનું નિવેદન સામે આવી રહ્યું છે. ભાજપ નેતા રામ માધવ સાથેની મુલાકાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2014 में इलेक्शन से पहले राम माधव से मुलाकात हुई थी. मैंने रिक्वेस्ट की थी मुलाकात के लिए और ये आरएसएस के बड़े कट्टर वो थे और जब बीजेपी की फतह हुई तो उनको फिर इन्होंने बीजेपी का जनरल सेक्रेटरी बना दिया. तो मैं इनके पास मिलने गया और ये बड़ी ज़बरदस्त मुलाकात थी. तकरीबन हम 1 घंटा बैठे रहे उनके ऑफिस में और उन्होंने जो मुझे बातें कही, कुछ बातें तो मैं शेयर नहीं कर सकता, लेकिन जो मैसेज वहाँ से मुझे उस वक्त ही मिला वो यही था कि हाई कमिश्नर साहब, पाकिस्तान आप अपना वक्त ज़ाय कर रहे हैं. ये जो है, ये जो मामला है, ये आप समझ रहे हैं कि हुर्रियत हुर्रियत खेलते रहेंगे, ये मामले को आप ख़त्म समझिए. ये सिर्फ अब वक्त की बात है कि ये जो 370 है ये भी हटेगा और 35 ये भी जाएगा और आप ये सिर्फ फिक्र करें कि हम आपसे पीओके भी लेना ले लें कहीं. अच्छा, तो ये थ्रेट था मुझे, उन्होंने थ्रेट इस तरह किया. तो आप लोग किस दुनिया में रह रहे हैं? अगर आपको चाहते हैं कि अपनी डेवलपमेंट आप चाहते हैं, प्रोग्रेस चाहते हैं, तो आप इन चीजों कश्मीर को भूल जाइए. तो सर अब देखिए कि उन 5 सालों के बाद सूरत हाल इसी तरह ही आ रही है ना. તો લોકસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ રજૂ થયા બાદ ઉગ્ર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ બિલ રજૂ કર્યું ત્યારે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સવાલો ઉભા કર્યા. કેન્દ્ર સરકાર તમામ નિયમો તોડીને આ બિલ લાવી હોવાનો આક્ષેપ કર્યો અને તેની સાથે જણાવ્યું છે કે યુએનમાં આ મુદ્દે પેન્ડિંગ છે. ત્યારે જમ્મુ કાશ્મીરના ટુકડા કેવી રીતે કરી શકાય તેનો કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉગ્ર જવાબ આપ્યો હતો અને કહ્યું છે કે જ્યારે અમે જમ્મુ કાશ્મીર બોલીએ છીએ ત્યારે તેમાં પીઓકેનો પણ સમાવેશ થઈ જાય છે. જો કે પીઓકે માટે જીવ પણ હું આપી દઈશું. જો કે કોંગ્રેસ સ્પષ્ટ કરે કે તેઓ પીઓકેને ભારતનો હિસ્સો આખરે માને છે કે કેમ. કે જમ્મુ એન્ડ કાશ્મીર કે પીએકો કો આપ ભારત કા હિસ્સા નહીં માનતે હો ક્યા? એગ્રેસિવ ના હો, જાન દે દેંગે ઇસકે લિયે. ક્યા બાત કર રહે હો આપ? એગ્રેસિવ હોને કી ક્યા બાત કર રહે હો? જાન દે દેંગે ઇસકે લિયે. કી જબ મેં સદન મેં જબ જબ જમ્મુ એન્ડ કાશ્મીર રાજ્ય બુલા હું તબ તબ પાક ઓક્યુપાઈ કાશ્મીર ઓર અક્સાઈ ચીન દોનો ઇસકા હિસ્સા હૈ યે બાત કો આપ. साहब इतना स्पष्ट कर दे कि कांग्रेस पार्टी का स्टैंड है कि कश्मीर यूनाइटेड नेशन मॉनिटर कर सकता है. इतना स्पष्ट कर दे एक बार, इतना स्पष्ट कर दे कि कश्मीर को यूनाइटेड नेशन.
स्टेशन मॉनिटर कर सकते। आपने अभी कहा नहीं, आप गलत फहमी मत फैलाइए। मैं क्लैरिफिकेशन चाहते हैं कि उन्होंने कहा है कि जम्मू कश्मीर का मामला यूएन में पेंडिंग है और यूनाइटेड नेशन की